રાજપીપળામાં રહેતા ડોક્ટર દમયંતી બા આયુર્વેદિક અને વનસ્પતિઓમાંથી દવા બનાવી ગર્ભાશયના કેન્સરની મહિલા દર્દીઓને માત્ર એક જ રૂપિયામાં દવા આપી અનોખી રીતે લોકસેવા કરી રહ્યા છે. હાલમાં ગુજરાત રાજ્યમાંથી શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવનાર પ્રદીપસિંહ સિંધાએ પત્ની ડોક્ટર દમયંતી બા સિંધા પણ અનોખી રીતે લોકસેવા કરી રહ્યા છે, જેઓ આયુર્વેદિક અને વનસ્પતિઓમાંથી દવાઓ બનાવી માત્ર એક રૂપિયામાં જ કેન્સરની દવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ડોક્ટર દમયંતી બા મહિલાઓને ઉત્થાન માટે પણ તેમજ ગૌસેવા માટે પણ સેવા કરી રહ્યા છે. બધાને જય માતાજી, નમસ્કાર. હવે મેં સામાજિક ક્ષેત્રે જે પ્રવૃત્તિ કરી એ હું આજે તમને જણાવવા માગું છું. કારણ કે એ જણાવતા મને પણ ગર્વની લાગણી અનુભવી રહી છું કે આદિ લગી જે હું કાર્ય કરતી હતી સમાજ માટે અને આ ગામ માટે, એના માટે આજે મીડિયા મારામાં આવ્યા છે મારું ઇન્ટરવ્યૂ લેવા, તો એ માટે હું બહુ જ ખુશી અનુભવું છું. મને સૌથી પહેલાં તો નાના બાળકોથી માંડી અને ગાય, પશુ, પક્ષીઓ બધું જ બહુ જ ગમે છે. અને આના માટે જે આ નર્મદા જિલ્લા છે એ પછાત એરિયામાં આવે છે, તો અહીંની જે બહેનો છે જે ભણી નથી શકી અને થોડું દુઃખ વેઠી રહી છે, એ બહેનોને પગભર કરવા માટે મેં સૌથી પહેલાં એનજીઓ દ્વારા સીવણ અને બ્યુટી પાર્લરના ક્લાસીસો કરાવીને પગભર કરી છે. એ બહેનો આજે સાસરે જઈને 5,000થી માંડીને 50,000 સુધીની રોજીરોટી મેળવતી થઈ ગઈ છે. આ ઉપરાંત જે બાળકો ગરીબ છે, ભણી નથી શકતા, એને પણ અમે ચોપડા ને જે વિદ્યાને લગતી વસ્તુઓ આપીને પણ એને મોટિવેશન કરવાના મેં ખૂબ પ્રયાસ કર્યા છે, કે જેથી કરીને ભણે. આના માટે હું નાની નાની ક્રિએટિવિટી પણ હંમેશા કરતી રહી છું. અને જે ગાય છે, કૂતરા છે, એ પશુઓ જે અસહાય હોય, બીમાર હોય, તો હું જાતે જ એને ફિનાઇલ લગાડી, સોફ્રોમાઇસિન લગાડીને એને પણ હું સરસ રીતના એને પણ કેર કરું છું. આ ઉપરાંત જે કેન્સરના દર્દીઓ છે, કેન્સરના દર્દીઓને હું આયુર્વેદિક, કારણ કે હું વનસ્પતિમાં બહુ માનું છું ને મને એટલું ખબર છે કે વનસ્પતિમાં જીવ છે અને એ જીવ બીજા જીવને બચાવી શકે છે, એટલું માટે હું વનસ્પતિની ખુદ પણ એટલી પૂજા કરું છું, ભગવાનની માતાજીની પૂજા કરું છું. તો વનસ્પતિ દ્વારા મેં અનેક લોકોને કેન્સરો મટાડ્યા જ છે. એના માટે બહેનોને તો મેં ખાસ કરીને લગભગ 35-40 બહેનોને મેં કેન્સર સંપૂર્ણ રીતે મટાડી શકી છું. અને આ ઉપરાંત એને કેન્સરની દવા તો હું માત્ર ને માત્ર 1 રૂપિયામાં જ આપું છું. અને જે એ રૂપિયા આવે, 1 રૂપિયો, એ હું ગાયના ગૌશાળા માટે જ નાખી દઉં છું, કે જેથી કરીને ગાયને રોજીરોટી કે ગાયને એનું ભરણ પોષણનું આજીવિકા મળી રહે ને ગાય રખડતી રઝળતી ના રહે. આ ઉપરાંત જે આ શું કહેવાય, ગરીબ લોકો છે, એને પણ હું જ્યારે ને ત્યારે મંદિરે જતી હોઉં તો હું જોઉં કે ભાઈ આને ખાવા પીવાનું નથી મળ્યું, તો હું એને પણ ગાંઠિયા, જલેબી, એને જે જરૂરિયાત હોય એ ફૂલ લઈને ફૂલની પાખડી આપવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત જે આ હળહળતા તાપમાં જે ગરીબ બાળકો, વૃદ્ધો ચાલ્યા જતા હોય છે, એને તરત જ હું ચપ્પલ લઈ આપું છું અને આપી દઉં છું. એ રીતના પણ હું સેવાકીય પ્રવૃત્તિ કરવામાં મને રસ છે. અને જે બહેનોના કોઈના બેન છે, ગરીબ છે, પ્લસ એને મમ્મી નથી કે પપ્પા નથી ને એને મેરેજ કરવા છે, તો હું ને મારા મિસ્ટર